જય શ્રી કૃષ્ણ. સર્વ વૈષ્ણવોને મારા ભગવત સ્મરણ. અજ્ઞાનતિમિરાંધસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરુર્મિલિતં મેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ. શ્યામ સુંદર શ્રી અમુને મહારાણી કી જય. શ્રીવલ્લભાધીશ કી જય. શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય. શ્રી અમનાજીના 41 પદો અને એમનું વિવરણ, અને આજે આપણે પદ 5માં છે એ પ્રવેશ કરી ચૂક્યા છીએ. ગીતાબેન અને કરશનભાઈ ભુવા સર્વપ્રથમ વૈષ્ણવ છે જે અત્યારે લાઈવ થઈ ચૂક્યા છે, એમનું હાર્દિક સ્વાગત છે. મારા જય શ્રી કૃષ્ણ. પદ 5મું, ગોવિંદ સ્વામી રચિત. શ્યામ સંગ શ્યામ વહે રહી શ્રી જમુને, સુરત શ્રમ બિંદુ તે સિંધુ સી બહી ચલી, માનો આતુર અલી રહી ન ભવને, કોટી કામ હી વારો રૂપ નૈન નિહારો, લાલ ગિરિધરન સંગ કરત રમને, હરખી ગોવિંદ પ્રભુ લેત ભરી અંક મે, માનો નવ દુલ્હની આઈ ગવને. આ 5મું પદ ગોવિંદ સ્વામી રચિત અને એમના કઠિન શબ્દો છે એનો અર્થ પણ જાણી લઈએ. વૈષ્ણવો, કૃષ્ણાબેન સુદાણી સ્વાગત છે, વલ્લભભાઈ કથિરિયા સ્વાગત છે, ગોપાલભાઈ સ્વાગત છે. વહે રહી એટલે બની રહ્યા, સિંધુ એટલે કે સમુદ્ર, બહી ચલી વહી રહ્યા છે, માનો એટલે કે જાણે કે, આતુર એટલે કે ઉત્સુક, અલી એટલે કે અભિસારિકા પ્રિયતમા એમ કહી શકાય, અને ભવને એટલે ઘરમાં, કોટી એટલે કરોડો, કામ એટલે કામદેવ, વારો એટલે ઓવારો, નિહારો એટલે નિરખો, રમને એટલે રમણ કરતા, લેત ભરી અંકમે હૃદય સાથે ચાપે છે, નવ દુલ્હની એટલે કે નવ વધુ, અને ગવને એટલે પહેલા આણે, પહેલા જ આણે. મુકેશભાઈ અઘેરા, ભારતીબેન અઢિયા, મનીષાબેન અઘેરા અને ગિરીશભાઈ અંટાળાનું સ્વાગત કરું છું. પદનો અર્થ શું થાય કે શ્રી શ્યામ સુંદરના સંગમાં સદા રહીને શ્રી અમનાજી પણ શ્યામ સુંદરી બની ગયા છે. રાસલીલાના કારણે શ્રી ઠાકોરજીના અંગમાંથી પ્રગટ થયેલ સ્મરશ્રમ જલ બિંદુમાંથી પ્રગટેલા સરિતા સ્વરૂપ શ્રી અમનાજી પ્રિયતમને મળવા અતિ આતુર અભિસારિકા ઘર છોડીને દોડે, તેમ ઉલટથી સાગર જેવા વિશાળ બની અને ધસમસતા વહી રહ્યા છે. એમના સ્વરૂપામૃત ઉપર કરોડો કામદેવો છે એ ન્યોછાવર કરી દઈએ, એમનું રૂપ લાવણ્ય આપણા નેત્રોથી પીધા કરીએ, તેઓ શ્રી ગિરધરલાલ સાથે રમણ કરી રહ્યા છે. જેમ નવોઢા પ્રથમ આણે સાસરે આવે ત્યારે તેનો પતિ પ્રેમથી તેને આલિંગનબદ્ધ કરે, તેમ શ્રી ગોવિંદ પ્રભુ હરખાઈને શ્રી અમનાજીને આલિંગનબદ્ધ કરે છે. ભાવનાબેન, રંજનબેન, અંસાબેન, કમલેશભાઈ, રેખાબેન, સંજયભાઈ ભટ્ટ સર્વ વૈષ્ણવોનું સ્વાગત છે. રમેશભાઈ ચાંગાણી, જયાબેન ઘોડાસરા, શાંતિભાઈ ઘોડાસરા, ભાવેશભાઈ કાપડિયા સર્વ વૈષ્ણવોનું સ્વાગત છે. વૈષ્ણવો, હવે વિવરણ કરીએ તો આપણે અગાઉ જોઈ ગયા
જેમ આપણે અગાઉ જોઈ ગયા તેમ શ્રી ગોવિંદ સ્વામી રચિત ચાર પદોમાં પણ શ્રી યમુનાજીના નામ રૂપ ગુણ અને લીલાનું નિરૂપણ છે. આ પાંચમા પદમાં ગોવિંદ સ્વામી શ્રી યમુનાજીના આદિ ભૌતિક અને આદિ દૈવી બંને સ્વરૂપનું વર્ણન એક સાથે કરે છે. એક તો આદિ ભૌતિક જે આપણે અત્યારે જોઈ શકીએ યમુનાજીને, અને એક આદિ દૈવિક, એ બંને સ્વરૂપનું એકી સાથે વર્ણન કરે છે. જાણે ગોકુળમાં બિરાજતા શ્રી યમુનાજીના સરિતા સ્વરૂપમાં એમને શ્રી સ્વામીની સ્વરૂપા શ્રી યમુનાજીના દર્શન ન થતા હોય તેવો આપણે આપણને એમ સમજાવી રહ્યા છે કે વિશ્રામ ઘાટ કે ઠકુરાણી ઘાટ ઉપર જઈએ અને આજુબાજુના ડાફેરા ન મારશો. શું કહે છે? વિશ્રામ ઘાટે કે ઠકુરાણી ઘાટ ઉપર આપણે જઈએ તો આપણે જઈને આજુબાજુ ક્યાંય છે આટા નહીં મારવાના. સાથે આવેલા સ્વજન સંબંધીઓ સાથે લૌકિક વાતો કરવા ન બેસી જઈએ. તમારા તીર્થ ગોર સાથે ભાગજડ છે એ કૂટવા પણ ન બેસજો. ઘાટ પર શ્રી વ્રજવાસીઓના લૌકિક વ્યવહાર જોઈ એમના દોષોની નિંદા છે એમાં તત્પર બનશો નહીં. તમારી સામે શ્રી યમુના મહારાણીજી બિરાજી રહ્યા છે. શું કીધું કે ઠકુરાણી ઘાટ ઉપર આપણે હોઈએ ત્યારે આજુબાજુ ક્યાંય આટા નહીં મારવાના, સંબંધીઓ સાથે લૌકિક વાતો નહીં કરવા બેસવાની, તીર્થગોર સાથે પણ આપણે કોઈ પણ પ્રકારની ભાગજણ છે એ કૂટવા નહીં બેસવાનું. ઘાટ પર વજવાસીઓના લૌકિક વ્યવહારો જોઈ એમના દોષોની નિંદા છે એમાં પણ તત્પર નહીં બનવાનું. તમારી સામે શ્રી યમુના મહારાણીજી બિરાજી રહ્યા છે. સર્વ ઇન્દ્રિયો અને મન છે ત્યાં સ્થિર કરી અને તેમના દર્શન છે કરો. શ્રી ઠાકોરજી અને શ્રી યમુનાજીના અલૌકિક દર્શન કરવાનું સામર્થ્ય ક્યાં તો શ્રી વલ્લભમાં છે અને કાં તો છે એ શ્રી ભગવદીઓમાં છે. એથી શ્રી વલ્લભે ઠાકુરાણી ઘાટ ઉપર દમલાજી જેવા ભગવદીઓને સાક્ષાત શ્રી યમુનાજીના દર્શન છે કરાવ્યા હતા. તો ગોવિંદ સ્વામી જેવા ભગવદીઓ આ પદથી આપણને શ્રી યમુનાજીના દર્શન છે કરાવી રહ્યા છે. દીપિકાબેન સોની, વિઠ્ઠલભાઈ રાદડિયા, રેખાબેન પટેલ, મહેન્દ્રભાઈ અઘેરા, કૈલાસભાઈ કિરાર, આપનું પણ સ્વાગત છે. તો વૈષ્ણવો, આ પદ દ્વારા ગોવિંદ સ્વામી આપણને શ્રી યમુનાજીના દર્શન કરાવી રહ્યા છે. આપણે તો માટે આપણે છે મોટે ભાગે ચિત્રોમાં શ્રી યમુનાજી મહારાણીના જીના દર્શન કર્યા છે. કોઈક વૈષ્ણવ છે વધુ સદભાગી હશે તો એમને રાત્રે સ્વપ્નમાં શ્રી યમુનાજીના દર્શન છે થયા હશે. બહુ ઓછા બળભાગી વૈષ્ણવો છે જેમને સાક્ષાત શ્રી યમુનાજીના દર્શન છે એ થયા હોય. જ્યાં સુધી આપણને સાક્ષાત દર્શન થતા નથી ત્યાં સુધી આપણે મહાનુભાવ ભગવદીઓની આંખોથી જ એ દર્શન છે લેવાનું છે. અને એમણે દોરેલા શબ્દ ચિત્રો દ્વારા આપણા જે ચર્મ ચક્ષુ છે તો એ ચર્મ ચક્ષુ છે એનાથી આપણે દર્શન છે એ લેવાના છે, કરવાના છે. શ્રી યમુનાજીના દર્શન છે આ પ્રકારે એ લોકો શબ્દમાં જે વર્ણવે છે એ પ્રકારે આપણે શબ્દ ચિત્ર દ્વારા આપણા ચક્ષુથી શ્રી યમુનાજીના દર્શન છે કરવાના છે. ગોવિંદ સ્વામી સૌ પ્રથમ શ્રી યમુનાજીના શ્રી અંગનું દર્શન કરાવે છે. શ્યામ સંગ શ્યામ વહે રહી શ્રી જમુને. આપણે ઠકુરાણી ઘાટે જઈએ છીએ વૈષ્ણવ તો જોઈએ છે કે શ્રી યમુનાજી છે મેઘ શ્યામ સ્વરૂપ છે. મૂળમાં તો શ્રી યમુનાજી શ્યામ નથી, ગોર જ છે. આપણે ઠકુરાણી ઘાટે શ્રી યમુનાજીનું જળ છે એનું દર્શન કરીશું તો તે જળ છે એ આપણને શ્યામ વર્ણનું લાગે છે, પરંતુ કોઈ પાત્રમાં ભરીશું તો એ જળ છે શ્યામ નહીં લાગે, ગોર લાગે છે. ઠકુરાણી ઘાટે શ્રી યમુના જળ છે એ શ્યામ લાગે છે. એનું કારણ એ છે કે જળ નીચે રહેલી શ્રી યમુનાજીની વાલુકા છે. શ્રી પ્રભુએ શ્રી યમુના પુલિન પરની વાલુકાનું અલૌકિક સ્વરૂપ છે એ યમુનાષ્ટકમાં બતાવ્યું. વાલા વૈષ્ણવ કે સ્ફુરદ મંદ રેણુત કટામ, તો શ્રી યમુનાજીના વાલુકાને શ્રી ઠાકોરજીના ચરણારવિંદનો સતત સ્પર્શ થાય છે. કારણ કે શ્રી ઠાકોરજી ત્યાં સદા લીલા વિહાર કરે છે.
જલ નીચે રહેલી વાલુકાને પણ શ્રી ઠાકોરજીની જલલીલા દરમિયાન શ્રી ઠાકોરજીના ચરણારવિંદનો સ્પર્શ છે એ થાય છે. અને રામાવતારમાં જ આપણે જોયું ને કે શિલાને શ્રી રામચંદ્રજીના ચરણારવિંદ છે એનો સ્પર્શ થતા જ એ શિલા છે એ ફરી અહેલ્યા બની ગઈ. તો શ્રી ઠાકોરજીના ચરણારવિંદમાં જળને ચેતન બનાવવાનું આદિભૌતિક અને આદિદેવી બને બનાવવાનું જે અલૌકિક સામર્થ્ય છે એટલે શ્રી યમુનાજીના વાલુકા છે એ મેઘશ્યામ વર્ણા તો બન્યા છે, પરંતુ સાથે સાથે ભગવત સ્વરૂપ છે એ બની ગયા. અને એ વાલુકાના કણ કણમાં શ્રી ઠાકોરજી બિરાજમાન છે. એટલે તો આપણે કહે છે ને ગોપીઓ કે વેગડા રહેજો વર્ણ રાગી નહીં તો શ્યામળા થશે અંગ. શું કહે છે કે તમે જરાક દૂર રહેજો એ કે શ્યામને કે નહીં અમારા અંગ છે એ કે શ્યામળા થઈ જશે. એટલે કીધું કે વેગડા રહો વર્ણ આગી શ્યામળા થશે અંગ. તો શ્રી યમુનાજીએ એવો વિચાર કર્યો કે શ્રી ઠાકોરજીને શ્યામ વર્ણ તો અતિ પ્રિય છે, કારણ કે શ્યામ વર્ણ અલૌકિક શૃંગાર રસનો વર્ણ છે. અને તેથી શ્રી યમુનાજીએ પણ શ્રી ઠાકોરજીના સંગમાં પોતાનો ગૌણ વર્ણ હતો એ છોડી અને શ્યામ વર્ણ છે અંગીકાર કરી લીધો. એટલે આપણને કહેતા હતા કે યમુના મૈયા લાગે પ્યારી પ્યારી, પ્યારા તો લાગે જ છે, પણ યમુના મૈયા આવી રીતે પ્રભુ સાથે મેઘશ્યામ વર્ણના થયા એટલે મીઠે રસ છે ભરોરી રાધા રાની લાગે, મને કારો કારો શ્રી યમુનાજીનો પાની લાગે. તો કારણ કે એમાં કણકણમાં પ્રભુ બિરાજમાન છે, એમને શ્રી પ્રભુનો ચરણ સ્પર્શ થયો છે એમની વાલુકાને, નહીં તો યમુનાજી પણ ગોરવર્ણના, પ્રભુને છે શ્યામ રંગ છે વધારે પસંદ છે, એ શૃંગાર રસનો રંગ છે એટલે યમુનામાં છે એ સાથે મેઘવર્ણ છે શ્યામ વર્ણ અંગીકાર કર્યો. અને જે પ્રિય તેમને પ્રિય હોય તે પોતાને પ્રિય કરવું એ પ્રેમીનું લક્ષણ છે. આથી ગોવિંદ સ્વામી એવું કહ્યું કે શ્યામ સુંદર શ્રી ઠાકોરજીના સંગમાં શ્રી યમુનાજી પણ શ્યામ સુંદરી બની ગયા. ગીતાબેન સુચક, સૂર્યકાંતભાઈ રામાણી, મહેશભાઈ પટેલ, દિનેશભાઈ રાજાણી, ગોપાલભાઈ અંટાળા, સર્વ વૈષ્ણવોનું સ્વાગત છે. તો લૌકિકમાં દીકરો જન્મે એટલે કુટુંબમાં અનુભવી વડીલો હોય ને એ બાળકનું મોઢું જોઈ તે કોના જેવો છે એ નક્કી કરે છે. તેઓ તરત જ કહેશે કે છોકરો એના મામા જેવો છે. બાળકમાં પિતા માતાના અને મોસાના લક્ષણ છે વારસામાં ઉતરી આવે છે એમ જીવવિજ્ઞાન પણ એવું કહે છે. તો જેમનામાંથી શ્રી યમુનાજી પ્રગટ થયા એમના લક્ષણ શ્રી યમુનાજીમાં પ્રગટ થાય તો એમાં આશ્ચર્ય છે કોઈ વાતનું હોય? એમાં આશ્ચર્યનું કોઈ કારણ ખરું? પ્રભુના હૃદયમાંથી તો પ્રગટ થયા યમુનાજી, પ્રભુમાંથી જ પ્રગટ થયેલા છે, તો પછી એ પ્રભુ જેવા હોય એમાં આશ્ચર્યની શું વાત? તો વૈષ્ણવો, ઘનશ્યામ શ્રી ઠાકોરજીમાં પ્રગટ માંથી પ્રગટ થયેલા શ્રી યમુનાજી પણ કૃષ્ણ સ્વરૂપે બિરાજે એમાં આશ્ચર્ય શું છે? વ્રજમાં શ્રી ઠાકોરજીના દર્શન કરી અને ગોપીજનો બહુ પરેશાન હતા. એવું કેમ થયું હશે ઠાકોરજીના દર્શન કરીને ગોપીજનો બહુ પરેશાન હતા? તેઓ વારંવાર ઠાકોરજીને એવું પૂછતા કે લાલા તમારી એક વાત અમને સમજાતી નથી, નંદ બાવા ગોરા છે, યશોદા મૈયા ગોરા છે, ત્યાં તમે તુમ કહા તે ભય કારે, તો તમે આ ક્યાંથી કાળા કેમ થયા? એવો પ્રશ્ન છે એ ગોપીઓ કરે. તે ઠાકોરજી જવાબમાં છે એ આપતા નથી, માત્ર મંદ મંદ સ્મિત કરે છે. દેવકીજીના પુત્ર છે, વાસુદેવજીના પુત્ર છે, પરંતુ એનો જવાબ શ્રી મહાપ્રભુજીએ આપી દીધો હું કે શ્રી ઠાકોરજીનો વર્ણ એમના માતા પિતાનો નથી, એમના અલૌકિક સ્વરૂપનો છે. શોભા સલુણા શ્યામની તું જોને સખી, શોભા સલુણા શ્યામની, એમ દયારામભાઈએ કહ્યું. તો શ્રી ઠાકોરજીની એ શ્યામ શોભા ત્રિલોકમાં અદ્વિતીય છે, બીજે ક્યાંય ના જોવા મળે. એ શોભાને નથી શ્રી રાધાજીએ ધારણ કરી કે નથી અન્ય કોઈ વ્રજભક્તે ધારણ કરી,
એ શોભા કેવળથી યમુનાજીએ ધારણ કરી છે. અને શ્રી મહાપ્રભુજી આ જ વાત શ્રી યમુનાષ્ટકમાં બતાવી કે સ્મર અપિતો શ્રીયમ બિભ્રતિ. શ્રી યમુનાજીએ કામદેવના પણ કામદેવ એવા શ્રી ઠાકોરજીની સુંદરતાને ધારણ કરી છે અને શ્રી યમુનાજી શ્રી ઠાકોરજીનું જ અવર સ્વરૂપ છે અને શ્રી ઠાકોરજીનું નામ કૃષ્ણ માટે શ્રી યમુનાજીનું એક નામ કૃષ્ણ. શ્રી યમુનાજી છે એ કૃષ્ણ વર્ણના છે માટે પણ કૃષ્ણ. આમ પહેલી કડીની પ્રથમ પંક્તિ છે, પ્રથમ પંક્તિ એવા શ્યામ સુંદર શ્રી યમુના મારેના આપને દર્શન કરાવી અને બીજી પંક્તિમાં ગોવિંદ સ્વામી તેમાં તેમના પ્રાકટ્ય છે એની લીલાનું નિરૂપણ કરે છે. એમની પ્રાકટ્ય લીલાના આપણને નજરો નજર અહીંયા દર્શન કરાવે છે. સુરત શ્રમ બિંદુ તે સિંધુ સી બહી ચલી માનો આતુર અલી રહી ન ભવને. આપણે લૌકિક નદીઓના પ્રાગટ્યની માહિતી ધરાવીએ છીએ. હવે તે ગંગાજી હોય કે ગોદાવરી હોય, પર્વતમાં જે સ્થાનમાંથી તે નીકળે ત્યાં એક પાતળી લીટી જેવી નાનો એવો નાની લીટી હોય, પાતળી લીટી જેવો નાનો જળનો રેલો હોય છે અને ધીમે ધીમે તેઓ વિશાળ બનતા જાય અને તેમના મૂળ ઉદ્ગમ સ્થાનેથી ઘણે દૂર એક ગૌમુખ બન્યું હોય અને ત્યાં તેમનું પાન સ્નાન લોકો કરે. કારણ કે ગૌમુખીથી આગળ મૂળ છે એ ઉદ્ગમ સ્થાન સુધી જવું અતિ કઠિન હોય છે. આથી બધી નદીઓનું જળ છે એ ભૌતિક જળ હોય છે. ભૌતિક સૂર્યના તાપથી સમુદ્રના જળનું બાષ્પીભવન થઈ પછી આકાશ છે એ આકાશ દ્વારા તે ફરી પાછા વરસે, તે પર્વત પરથી નદી રૂપે ભૂમિ ઉપર પાછા વહે. તો આને તો જળચક્ર કહેવાય ને વૈષ્ણવ. તો લૌકિક નદીઓ છે એ આવી હોય છે. હા, અત્યારે માત્ર ફેસબુક ઉપર જ જોઉં છું ગીતાબેન, યુટ્યુબ અત્યારે લેતા નથી, રાત્રિના સમયે લઈએ છીએ. તો આપણી લૌકિક આંખોમાંથી શ્રી યમુનાજી પણ અન્ય લૌકિક નદીઓ જેવા કદાચ આપણને દેખાય, આપણને લાગે બધા નદીઓ જેવા જ, પરંતુ વાસ્તવમાં શ્રી યમુનાજી અન્ય નદીઓ જેવા લૌકિક નથી. રાજુભાઈ, હિનાબેન સોની, પ્રણયભાઈ સોની, હેમાબેન ગુજરાતી, સર્વનું સ્વાગત છે. તો અન્ય નદીઓ જેવા તેઓ લૌકિક નથી યમુનાજી, એમનું સરિતા સ્વરૂપ પણ અલૌકિક જ છે. એ અલૌકિક રહસ્ય આ પંક્તિમાં ગોવિંદ સ્વામીએ બતાવ્યું છે. શ્રી યમુનાજી કલિંદ પર્વત ઉતરી અને યમનોત્રી થઈ અને સેંકડો માઇલની યાત્રા કરી અને પછી વ્રજમંડળમાં પધારે છે. ત્યાં વ્રજમંડળમાં તેમના પુલિન ઉપર શ્રી ઠાકોરજી વ્રજભક્તો સાથે શ્રી યમુનાજીમાં જળવિહાર છે એ કરવા પધારે છે. તો શ્રી ઠાકોરજીના અને વ્રજભક્તોના શ્રી અંગ ઉપર રાસલીલાના શ્રમથી જે જલ બિંદુઓ બાયજા હોય છે તે લૌકિક પ્રશ્વેત બિંદુ નથી, એટલે ખાલી પરસેવો નથી એમ. કારણ કે શ્રી ઠાકોરજીનું શ્રી અંગ છે એ પંચમહાભૂતોનું બનેલું નથી, તે તો અલૌકિક આનંદ ઘન સ્વરૂપ છે, આનંદનું ઘન સ્વરૂપ છે. એટલે તેમના શ્રી અંગ પર ચમકતા બિંદુઓ જલ બિંદુ છે એ નથી, સામાન્ય રસ બિંદુઓ છે. માટે શ્રી અમના શ્રી મહાપ્રભુજીએ તે બિંદુને સ્મરાશ્રમ જલ બિંદુ કહ્યા છે. તો શ્રી ઠાકોરજીના અલૌકિક આનંદ રસના આ દ્રવીભૂત અને દ્રવીભૂત ઘન સ્વરૂપને દ્રવીભૂત કહ્યું, તો દ્રવીભૂત આ સ્મરાશ્રમ જલ બિંદુઓ છે એ યમુના જળમાં છે, એક રસ બનતા યમુનાજીનું જળ છે, સ્વરૂપ છે એ પણ દ્રવીભૂત આનંદ રસાત્મક બને છે. કારણ કે એમને ઠાકોરજીનો સ્પર્શ થયો છે, ઠાકોરજીનો રસ છે, આનંદ રસ એમાં છે, ભળી ગયો છે. તો આવા અલૌકિક ભગવદ સ્વરૂપા શ્રી યમુનાજી હવે કેવળ સરિતારિયા નહીં, શ્રી ઠાકોરજીના ચતુર્થ મહારાણી બન્યા. તો આવા ચતુર્થ મહારાણી સ્વરૂપે શ્રી યમુનાજી કેવળ વ્રજમંડળમાં જ બિરાજે છે. એટલે પુષ્ટિ ભક્તો છે વ્રજમંડળ સિવાય અન્યત્ર યમુનાજીના પાનનું સેવન છે નથી, પાન નથી કરતા, ત્યાં વ્રજમંડળમાં જ પાન કરે યમુનાજીનું. તો શ્રી યમુનાજી
એક બિંદુમાંથી અલૌકિક પ્રેમ રસના સાગર બની ગયા અને ગોલોક ધામમાં પણ શ્રી અંબાજીનું પ્રાગટ્ય આમ જ થયું. શ્રી ઠાકોરજીના હૃદય પ્રદેશ પર છે પ્રગટ થયેલ સ્મર શ્રમજલ બિંદુ, એ બિંદુ છે એ પ્રેમ રસના સાગર, એવા શ્રી અંબાજી રૂપ બની ગયું. અને એ જ પ્રેમ રસનો સાગર હવે પૃથ્વી પર કલિંદ પર્વત પરથી વ્રજમાં છે પધાર્યો. શ્યામ સંગ શ્યામ વહે રહી શ્રી જમુને, સુરત શ્રમ બિંદુ તે સિંધુ સી બહી ચરી, માનો આતુર અલી રહી ન ભવને. શ્રી અંબાજી કેવી રીતે વ્રજમાં પધાર્યા એનું અદભુત દર્શન શ્રી મહાપ્રભુજીએ યમનાષ્ટકમાં કરાવ્યું છે. યમનાષ્ટકનો બીજો શ્લોક એનું નિરૂપણ કરે છે. અને બાલવયમાં કોઈ કન્યાનું લગ્ન થયું હોય પછી તે ઉંમર લાયક થાય એટલે પતિના ઘેર એને આણે વળાવવામાં આવે. આણે જતી એ નવવધુ મનમાં વિવિધ પ્રકારના રસભાવ, ઉમંગ અને સ્વપ્ન લઈને જતી હોય. એ શરૂઆતમાં ધીમા પગલે ચાલતી હોય પણ પછી પતિને રિઝવવા લટકમટક ગતિથી જતી હોય અને ત્યારે એ નવવધુ છે અભિસારિકા જેવી દેખાય. એની ગતિ છે વિલાસ ગતિ હોય છે. પતિની પાસે જલ્દી પહોંચવાનો મનમાં એને ભાવ હોય છે. એવા ભાવની ઉત્કૃત તે બને નહીં તો એવી ઉત્સુક બની અને પિતાના ઘરને છોડી અને પતિના ઘેર જતી અભિસારિકા જેવી નવવધુની જેમ જ શ્રી અંબાજી છે એ કલિંદ પર્વત રૂપી પિતાનું ઘર છોડી વ્રજમંડલ રૂપી સાસરિયામાં રૂમઝૂમ રૂમઝૂમ કરતા, પાયલ ઝણકાવતા, કંકણ છે રણકાવતા, હૃદયમાં આનંદ અને ઉલ્લાસથી ઉછળતા, હસીને હંસની ગતિએ છે પધારી રહ્યા છે. એમના માર્ગમાં અને એમને જે જે કોઈ રોકે છે એ બધાને ચરણારવિંદથી હટાવે છે, માર્ગને નિષ્કંટક અને નિર્વિઘ્ન છે એ બનાવે છે અને કોઈની રૂકાવટ છે એ ચલાવી લેતા નથી. આણે જતી કન્યાનું હૃદય છે એ ગુનગુનાતું હોય છે તેમ શ્રી અંબાજી કલકલ નિનાદ કરતા પધારી રહ્યા છે. પહેલી જ વાર પધારી રહ્યા છે, જાણે સુખપાલમાં બિરાજીને પધારી રહ્યા છે. કારણ કે શ્રી અમના મહારાણી છે પરંતુ સુખપાલની ગતિ એમને ખૂબ ધીમી લાગે છે. જલ્દી પહોંચવાનો ઉત્સુક શ્રી અંબાજી છે એ ક્યારેક સુખપાલમાંથી નીચે ઉતરી જાય અને પછી ઝડપથી દોડી રહ્યા છે. શ્રી અંબાજી આવી રીતે શ્રી અંબાજીના પધારવાનું સુંદર વર્ણન છે એ કરે છે. તો એ જ લીલા ગોવિંદ સ્વામી આ બીજી કડીમાં બતાવી રહ્યા છે. કેવળ શ્રી અંબાજી જ નહીં, વ્રજના એક એક ગોપીજનો છે એ ગોપીજનની આવી જ વિરહ વ્યાકુળ સ્થિતિ હતી. તેને ઘરમાં ગોઠતું જ નહીં, ઘર છોડી એટલે ગોકુળ ભાગી જવાનું મન થતું. તો શ્રી ઠાકોરજીમાં તેમનું મન છે આસક્ત બની ગયું હોય, કોઈ પણ બાનું કાઢી નંદા લઈ ફૂગવું હોય કે જ્યાં લાલો ક્યાં આપણને દેખાય. તો સવારના પોરમાં જાગતાની સાથે જળ ભળવા કે દહીં વેચવાના બહાને સાસુને પટાવી નીકળી જાય અને ગોકુળના બધા રસ્તા છે નંદ ભવન પાસે ભેગા થાય એટલે બધા ગોપીઓ નંદ ભવન પાસે આવી વહેલી સવારમાં આવી પહોંચે અને પછી હલો મચાવે, મૈયા મૈયા કરીને મંડે બૂમો પાડવા. પછી યશોદામાં છે પ્રેમથી છળકો કરીને કહે, અત્યારના પોરમાં કઈ કામ ધંધો નથી, કેમ આવ્યા છો? ગોપીજનો શું કહે કે પ્યારે મોહન દેહો જગાઈ, મા રસ્તામાં છે એ સાથે ઘણી હતી. શું કહે છે કે રસ્તામાં સાથે ઘણી હતી પણ એ બધીને પાછળ રાખી હું એકલી દોડતી આવી છું કે. તો આઈ હો ધાઈ થંભાઈ સાથ કો, તારા લાલાના દર્શન કરાવી દો ને. આનું નામ છે એ સ્વરૂપની આસક્તિ કહેવાય. પ્રભુના દર્શન કરવા સવારના પોરમાં છે નંદા લઈએ ભીડ થઈ જાય તો આને કહેવાય આસક્તિ. તો રાસબા ગોપીજનો છે એને ઠાકોરજીમાં અત્યંત આસક્તિ થઈ. શ્રી ઠાકોરજી અંતર ધ્યાન થયા ત્યારે ગોપીજનોને એવો વિચાર ન આવ્યો કે કઈ નહીં, આજે દર્શન નથી થતા તો ચાલો ઘેર પાછા, કઈ લે થાય તો એવું એને નથી થતું. શ્રી ઠાકોરજી ક્યાં જવા જતા રહેવાના છે? ના, એ તો અંધારી રાતે જ પ્રભુને શોધવા નીકળ્યા. રાતે ને રાતે જેવા અંતર ધ્યાન થયા તૈન તૈન બાવડી બની ગયું બધી ગોપીઓ અને એટલી વિરહમાં તેઓ થઈ ગયા, વિરાગની એટલો પ્રગટ્યો હૃદયમાં તો તૈયે તૈયે પ્રભુને શોધવા નીકળ્યા કે હે પ્રભુ આપ ક્યાં છો?
ક્યાં છો એમ બૂમો પાડી શોધવા લાગ્યા. તો મોરલા ને પૂછે કે મોહન ને જોયા, કોયલ ને પૂછે કે કૃષ્ણ ને દેખા, આવા જાડો જાણને ને પશુ પક્ષી ને બધાને પૂછે. તો આપણને શ્રી ઠાકોરજીમાં આશક્તિ જ થઈ નથી, એટલે હૃદયમાં શીતળતા, હાવ શીતળતા છે, ઠંડક છે, અને ઉત્કટ તાપ ભાવ થતો જ નથી, એટલે આપણને છે એ ઠાકોરજી વિના આપણે રહી શકીએ છીએ. આજે દર્શન નથી તો કાલે કરી લેવું, બરાબર ને? એવું જ થાય. સવિતાબેન, હસુબેન, શૈલેષભાઈ, નેભાભાઈ, મગનભાઈ, સર્વ વૈષ્ણવોનું સ્વાગત છે. કૃપાબેન સેજાની, જમનભાઈ વાડી, કુસુમબેન વડાલિયા, એમનું પણ સ્વાગત છે. તો અહીંથી ગોવિંદ સ્વામી એવું સમજાવે છે કે શ્રી યમુનાજી એટલા તાપ ભાવવાળા આતુર બૈના છે કે શ્રી ઠાકોરજી વિના એમના ભવનમાં એ એકલા રહી જ શકતા નથી. એટલે તે જ ગતિથી પ્રેમનો ઘુઘા છે ઘુઘવાટ કરતા સાગર મની અને શ્રી યમુના શ્રી યમુનાજી છે એ ઠાકોરજી તરફ દોડી રહ્યા છે. તો આવી રીતે પધારી રહેલા શ્રી યમુનાજીના સ્વરૂપનું દર્શન હવે શ્રી ગોવિંદ સ્વામી કરાવે કે કોટી કામહી વારો રૂપ નૈન નિહારો લાલ ગિરિધરન સંગ કરત રમને. એક સંસ્કૃત કવિને એવું પૂછવામાં આવ્યું કે કવિરાજ, આપણી સામે આ સુંદર સરોવર છે, એમાં સુંદર કમળો ઉગ્યા છે, તો એ કહો કે આ કમળોથી સરોવર શોભે છે કે આ સરોવરથી કમળો શોભે છે? કવિએ જવાબ આપ્યો કે સરોવરથી કમળો વધારે સુંદર લાગે છે અને કમળથી સરોવરની શોભા છે એ વધી છે. તો દુનિયામાં આવું છે, કપડાથી માણસ શોભે અને માણસથી કપડા શોભે, બંને એકબીજાને શોભે છે. તો શ્રી યમુનાજી તો સ્વયં સુંદર શોભાયમાન છે, પાછા તેઓ કામદેવના પણ કામદેવ એવા શ્રી ઠાકોરજીના સંગમાં બિરાઈ જાય છે, અને વ્રજમંડળમાં એક નિકુંજમાં શ્રી ઠાકોરજી અને શ્રી યમુનાજીનું યુગલ સ્વરૂપ છે એ સાથે બિરાજી રહ્યું છે. તો એમના દર્શન કર્યા ગોવિંદ સ્વામીએ, એટલે દર્શન કરી ગોવિંદ સ્વામી એવું કહે છે કે શ્રી યમુનાજીની સુંદરતાનું વર્ણન છે એ શબ્દોમાં કરવું જ અશક્ય છે. દુનિયામાં સુંદરમાં સુંદર કોણ? એનો જવાબ પુરાણોએ કહ્યું કે કામદેવ સૌથી રૂપાળા છે. તો એ કામદેવને મહાદેવજીએ બાળીને ભસ્મ કરી નાખ્યા, પણ પછી તેમના પર હવે દયા કરી અને એમના એમને ભાવ સ્વરૂપે જીવતા રાખ્યા. એમને અંગ છે એ રહ્યું નહીં, આત્મા એનો રહ્યો કામદેવનો, તેથી તેઓ છે અનંગ કહેવાયા, અંગ નથી તો એટલે અનંગ કહેવાયા. આવા કરોડો કામદેવોને જેમના ઉપર ન્યોછાવર કરી દેવાનું મન થાય ને, એવું શ્રી યમુનાજીનું ને ઠાકોરજીનું સ્વરૂપ. તો દુનિયામાં બે વસ્તુ એવી છે કે જેને શબ્દમાં કદી પણ પૂરેપૂરી સમજાવી શકાતી નથી, તે છે એક તો રૂપ અને એક છે સ્વાદ. સ્વાદ જીભ વડે અને રૂપ છે એ આંખ વડે સમજી અને માણી શકાય, શબ્દોથી સમજી કે માણી શકાતા નથી. માટે ગોવિંદ સ્વામી એવું કહ્યું કે શ્રી યમુના મહારાણીનું સ્વરૂપ એવું લાગે છે કે જાણે કરોડો કામદેવો એમની પાસે છે ઝાંખા પડી જાય. એમના રૂપને આંખોથી નિરખીને એ રૂપ છે એ રૂપ ઉપર કરોડો કામદેવો ઓવારી નાખવાનું એને મન થાય, એવું એમના મહારાણીનું સ્વરૂપ છે. સોનલબેન સતાશિયા, ગોપાલભાઈ સોજિત્રા અને પાવતીબેન, સર્વ વૈષ્ણવોનું સ્વાગત છે. તો કુંભનદાસજીએ શ્રી ઠાકોરજીના અલૌકિક એવા દર્શન કરીને ગાયું ને, શું ગાયું હતું? કે રૂપ દેખે નહીં ના પલક લગે નહીં. તો ગોવિંદ સ્વામી કહે છે કે રૂપ નહીં ને નિહારો, તો તમે મને શબ્દોમાં એ રૂપ વિશે કહેવાનું કહેશો નહીં, હું વર્ણન નહીં કરી શકું. કે ગોવિંદ સ્વામી કે તમે જાતે જ તમારી આંખોથી એમના દર્શન કરી લ્યો, કારણ કે છે એ રૂપ નેત્રોનો વિષય છે અને શબ્દોથી એનું વર્ણન છે એ ન થાય, રૂપનું વર્ણન ન થાય. તો આવા શ્રી યમુનાજી શું કરી રહ્યા છે? તો ગોવિંદ સ્વામી એવું કહે છે કે શ્રી ઠાકોરજી સાથે તેઓ રાસ રમણ કરી રહ્યા છે.
વિવિધ લીલાઓથી શ્રી ઠાકોરજીને રીઝવી રહ્યા છે. તો આપણને પ્રશ્ન થશે કે અહીં ગોવિંદ સ્વામીએ શ્રી ઠાકોરજી માટે લાલ ગીરધરન એવું કેમ કેવડાયું હોય, એવો શબ્દ હું વાપરો હશે. તો એનું રહસ્ય એ છે કે શ્રી ઠાકોરજી એ ગીરી ગોવર્ધન ધારણ કર્યો. એ ગોવર્ધન ધારણ કરી સકલ વ્રજવાસીઓના સાત સાત પ્રકારના અન્યાશ્રયો હતા એ દૂર કરાવ્યા હતા. કાલ જ આપણે સિન્નાજી ચરિત્રની વાર્તામાં જોયું કે કેવી રીતે અન્યાશ્રય કરતા વ્રજવાસીઓને રોકા. તો એવા શ્રી ઠાકોરજી શુદ્ધ પુષ્ટિ પુરુષોત્તમ છે અને એમની સાથે લીલા વિલાસનું સૌભાગ્ય શ્રી યમુનાને, શ્રી યમુનાજીને અને વ્રજભક્તોને પ્રાપ્ત થયું છે. હરખી ગોવિંદ પ્રભુ લેત ભરી અંક મે માનો નવ દુલ્હની આઈ ગહવને. તો ગોવિંદ સ્વામી હવે કે છે કે શ્રી યમુનાજી શ્રી ઠાકોરજીની નિકુંજમાં પહેલી વાર પધાર્યા ત્યારે શ્રી યમુનાજીના દર્શન કરી શ્રી ઠાકોરજી એટલા બધા હરખાઈ ગયા કે શ્રી યમુનાને અત્યંત સ્નેહથી પોતાના હૃદય સાથે છે ચાપી દીધા અને બંને સ્વરૂપો છે આલિંગન થઈ ગયા. અને પહેલા આપણે જે પહેલા આણે આવેલી નવવધુ જેમ લજાવતા અને શરમાતા શ્રી શરમાતા હોય એમ શ્રી યમુનાજી છે શ્રી ઠાકોરજીના વિશાળ બાહુઓમાં લપેટાઈ ગયા અને એકરૂપ બની ગયા. અને શ્રી યુગલ સ્વરૂપ પરસ્પરને અલૌકિક સુખનું દાન છે એ કરાવવા તત્પર બની ગયા. આવા અલૌકિક ભગવદ પ્રિય શ્રી યમુના મહારાણીજી આપણને અલૌકિક માતા રૂપે પ્રાપ્ત થયા છે. તો આપણને એક પ્રશ્ન થશે કે ગોવિંદ સ્વામીએ ભલે રૂપનું વર્ણન કર્યું પણ શ્રી યમુનાજીના શૃંગારનું વર્ણન કર્યું હોત તો? એ શૃંગારનું વર્ણન સાંભળી એ પ્રકારના સ્વરૂપનું ચિંતન કરી શકાય કે નહીં? તો એ કર્યું હોત તો? ગોવિંદ સ્વામી જેવા મહાન એવા મહાનુભાવ ભગવદીય એની વાણી બહુ રહસ્યમય હોય છે. લૌકિક કવિ માટે પણ એવું જ કહેવાયું છે કે જહાં ના પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ. તો એમને શબ્દ વાપરે નહીં તો પછી આ ભગવદીઓ તો એથી અલૌકિક કવિઓ છે. તો ગોવિંદ સ્વામીએ ગુઢ રીતે શ્રી યમુનાજીના શૃંગારનું અહીંયા વર્ણન છેલ્લી પંક્તિમાં કરી દીધું છે. તેમણે કહ્યું કે પ્રથમ આણે આવેલા શ્રી યમુનાજી નવવધુ છે. એનો અર્થ એવો થયો કે શ્રી યમુનાજીએ નવવધુના સોળે શૃંગાર અને સોળે શણગાર છે આભૂષણ છે એ ધારણ કર્યા છે કે નવી વહુ હોય કાંઈ એમને આવે શણગાર સજ્જા વિનાની સોળે શણગાર સજી રહ્યા છે. એટલા માટે આવી રીતે ગુઢ અર્થ છે, ગુઢની અંદર કહ્યું છે પણ આપણને શુદ્ધતા આવડવું જોઈએ. તો ચરણારવિંદમાં અડતો છે એ લગાવ્યા છે, અડવત વીછ્યા છે, પાયલ જેર નુપુર એ બધા ચરણારવિંદના શૃંગાર છે અને કટી પર કટી મેખલા છે. તો શ્રી હસ્તમાં વીટીઓ છે, કંકણ કળા બાજુબંધ અને ચૂડીઓ છે. શ્રી કંઠની અંદર વિવિધ રત્નોના હાર અને સોના મોતીની માળાઓ છે. કર્ણમાં મોટા મોટા કુંડળ છે. શિર પર શિર પેચ અને ડાબી બાજુ શીશ ફૂલ ધૈરા છે. નાસિકાની અંદર નકવેશર છે. એટલે આપણે યમુનાજીની જે આરતી સાંજે કરીએ છીએ વૈષ્ણવ એમાં પણ છે એ સોળે શ્રીંગારને આપણે વર્ણન કરીએ છીએ. તો નાસિકામાં નકવેસર છે, લાંબી વેણી છે, નવડા કન્યા જેવા લાલ ઝરીના વસ્ત્રો છે અને આમ પરોક્ષ રૂપે ગોવિંદ સ્વામીએ શ્રી યમુનાજીના વસ્ત્રાભૂષણો છે એનું પણ વર્ણન છે એ કર્યું છે. અને આપણે આ પદ ગાતા ગાતા શ્રી યમુનાજીના આ સ્વરૂપનું મનમાં ચિંતન કરતા કરતા શ્રી યમુનાજીને આપણા હૃદયમાં છે એ પધરાવીએ. કોટી કામી વારો રૂપને નિહારો લાલ ગિરિધરન સંગ કરત રમને હરખી ગોવિંદ પ્રભુ લેત ભરી અંક મે માનો નવ દુલ્હની આઈ ગવને. તો આ પદ છે વૈષ્ણવો એમાં આપણે વિવરણમાં જોયું કે કઈ રીતે ગોવિંદ સ્વામી છે એ વર્ણન કરે છે, શું કહેવા માગે છે. સેજલબેન પરી, કિશોરભાઈ ધડુક અને જીતા શાહ આપ સર્વ વૈષ્ણવોનું સ્વાગત છે. આ પદની અંદર પણ બે પાઠ ભેદ જોવા મળે છે કે શબ્દોની અંદર માત્ર થોડો અમથો ફરક હોય તો છે હરખી ગોવિંદ પ્રભુ લેત ભરી અંક મે અને બીજામાં એકાદા પદમાં એવું છે કે હરખી ગોવિંદ પ્રભુ નિરખી ઇનકી ઓર.
વરી અંક મેં નથી પણ નિરખી ઇનકે ઓર, એના સામું જુએ છે એવી વાત. તો આમાં પહેલો પાઠ વધારે યથાર્થ જણાય છે, કારણ કે શ્રી યમુનાજીના દર્શનથી શ્રી ઠાકોરજીને એટલો આનંદ થાય છે કે સંયમ છે એના બધા બંધ છે, સંયમના બધા બંધ છૂટી જાય છે. અને શ્રી ઠાકોરજી છે એ શ્રી યમુનાજીને પોતાના આલિંગનમાં સમાવી લે છે. અને બીજો પાઠ વિચારવા જેવો તો છે જ, પ્રથમ મિલન વખતે ભાવોની મધુરતા વધુ હોય છે, થોડી લજ્જા હોય છે અને ઉગ્રતા છે ઓછી હોય છે. એટલે યુગલ સ્વરૂપ પરસ્પર નેત્રો દ્વારા અત્યંત પ્રેમથી એકબીજાને જોઈ અને નેત્રોમાં સમાવી લે છે. તો ઉત્તર રામચરિતમાં કવિ ભવભૂતિએ શ્રી રામચંદ્રજી અને જાનકીજીના મિલનની પ્રથમ રાત્રિનું જે વર્ણન કર્યું કે બંને યુગલ સ્વરૂપ પૂરી રાત એકબીજાને ખાલી નિહારતા જ રહ્યા છે અને એમ જ રાત છે એ પૂરી થઈ ગઈ. તો આવું જ કંઈક અહીં લીલામાં શ્રી ઠાકોરજી અને યમુનાજી વચ્ચે થયું હોય. એટલે બીજો પાઠ લઈએ તો આવો ભાવ છે વિચારી શકાય. તો બીજો પાઠ ભેદ છે એ બીજી કડીની બીજી પંક્તિમાં, કરત રમને અને કરત રવને, રમને અને રવને એમ બે છે. તો રમન એટલે લીલા વિહાર કહેવાય અને રવન એટલે કલર. તો બહુ જ હળવા દબાતા અવાજે તેઓ પ્રેમાલા. રમણ છે એ રમણ તો હોય જ, રમણમાં રવણ તો હોય જ, માટે રમણ પાઠ એ સ્વીકારી અને એને અનુરૂપ ભાવનું ચિંતન છે આપણે કરવું. પદ આવે છે છઠ્ઠું. શૈલેષભાઈ અત્યારથી જ કહી રહ્યા છે સર્વ વૈષ્ણવોને નવ વિલાસ આરંભ થઈ રહ્યો છે, તો એમની બધાને ખૂબ ખૂબ મંગલ બધાઈ આપી રહ્યા છે. તો એમને પણ ખૂબ ખૂબ મંગલ બંધાય વૈષ્ણવો. એના માટે પણ આપણે યુટ્યુબની અંદર નવ વિલાસ માટેનો કે કઈ કયા ભાવથી આપણે નવ વિલાસ આવે છે, કઈ સખી મુખ્યા છે, કયો ભોગ આવે છે પ્રભુને, એ દરેક માહિતી સામગ્રી શું છે એ દરેક માહિતી છે આપણે યુટ્યુબ ઉપર વિડીયોની અંદર કે પુષ્ટિ માર્ગમાં છે એ નવરાત્રિ નવ વિલાસ શું છે એ વિડીયો મૂકેલો છે, તો અવશ્ય નિહાળજો. પદ છઠ્ઠું છે કે ચરણ પંકજ રેનું જમુનાજુ દૈની, કલિયુગ જીવ ઉદાહરણ કારણ કાટત પાપ અબધાર પેની, પ્રાણપતિ પ્રાણ સુત આયે ભક્તન હિત, સકલ સુખ કી તુમ હો નિશૈની, ગોવિંદ પ્રભુ બિના રહત નહીં એક છિન, અતિ આતુર ચંચલ જુ નૈની. તો અહીંયા પણ એવી જ વાત થાય છે કે પ્રભુ છે એક ક્ષણ માટે પણ યમુનાજીથી અલગ રહી શકતા નથી. તો વૈષ્ણવો અને વિસ્તારપૂર્વક વિવરણ છે આવતીકાલેથી કરીશું, ત્યાં સુધી સર્વ વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. શ્યામ સુંદર શ્રી યમુને મહારાણી કી જય.